namo lui savayantanam namo lui savidanam namo lui savairyanam namo lui savjayanam namo lui savtrikalavati savanam omkaramindu sanyukta nityam jayanti yogina kamadam mokshadam che omkaray namo namo manganam bhagavan yo manganam rupamuni Mangalam Kunkundari Ujendra Mursu Mangalam Namasana Vishwadam Svanam Bhutya Chakasthi Chit Sohavai Bhavaya Sarvama Vivao Niyusani Dada Yamasar Moksha Marnam Hoti Gatsa Shuddha Bhavati Pah Yamasar Moksha Marnam Hoti Gatsa Evi riti achar dev srimad amratandra suriye sri samisara atma khyati naam itika ma 185 master dvara kayun se siddham soyam nata charitita charite mokshaarthi vi shivyatam sudham kinyam ekamev paramam Jyoti Sadai Vashnam Ete Tu Samula Satanti Virida Bhava Prasad Lakshana Teham Nasmi Yato Tra Temam Padrajam Samagra Api Echek Dhamatma Ene Kaye જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર અભિપ્રાય ઉદાર છે જેના જ્ઞાન સ્વભાવમાં અભિપ્રાયની ઉદારતા છે ઊંચ છે ઉજ્જવળ છે એવા જીવો એવા મોક્ષાર્થીઓ પૂરણ પવિત્ર આનંદ શાંતિ પ્રાપ્તિના અભિલાષી જોઈ આ સિદ્ધાંત નું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદાય છું હા સિદ્ધાંત આ હું તો શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનમય એકલો પરમ બ્રહ્મ સ્વભાવ એવું ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદાય છે ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છે સમ્યક દ્રષ્ટિ જીવે જેનો અભિપ્રાય સમ્યક છે એ જીવે આ સિદ્ધાંત સેવન કરવો કે હું તો શુદ્ધ ચૈતન્યમય ચૈતન વાળો એ નહી ચૈતન્યમય જ્ઞાનમય એક રૂપ પર્યાયમાં અનેક રૂપે આને ગૌણ કરીને વાત અહીંયા કરે છે શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય ત્યાં સુધી તો ત્રણેય કાળ એક છું એ ત્યાં સુધી તો આ ગાતા હરિમદેવ બરાબર છે સમજાય છે કાંઈ નેવા ધર્મી જીવે એટલે જેના ચિત્તની ઉજ્જવળતા અભિપ્રાયમાં નિર્મળતા છે એને આ સિદ્ધાંત સદાય સેવો સદા નિરંતર અખંડ હું તો ચૈતન્યમય વસ્તુ જે છે ચૈતન્યમય વસ્તુ છે એ હું છું જેવા સમ્યક દ્રષ્ટિનો અભિપ્રાય અને સમ્યક દ્રષ્ટિનું ધ્યેય અને સમ્યક દ્રષ્ટિનો વિષય કે આત્મા આપી ચિન્હ એક રૂપ છે સમજાય છે કાંઈ એ સિદ્ધાંતનું સેવન કરો એમ કે છે આચાર્ય
આ નિર્ણયનો સેવન કરો. આ સિદ્ધાંત છે શ્રીકાલી. નિયમિત નિયમ વસ્તુનો આ છે કે પરમાત્મા સ્વરૂપ ચિન્મય વસ્તુ, ચૈતન્મય વસ્તુ તે હું છું, એવું સિદ્ધાંતનો સેવન કરો. આમ શુભ રાગ છું કે કર્મ વાળો છું કે એ વાત આવતી નથી. કેમ કે જેને જે થવું હોય તે પ્રમાણે તેની શ્રદ્ધા ભાવના કરે. રાગ રૂપે થવું હોય રાગ ની ભાવના કરે એટલે સંસારની ભાવના. મોક્ષાર્થી છે ને, અહિયાં મોક્ષ નો અધિકાર છે ને. આમ જેને જેવું થવું હોય જેવું માને એવું થાય. રાગ વાળો છું, વિકલ્પ વાળો છું, વિકાર વાળો છું એમ જો માને, વિકાર વાળો થાય તો સંસારમાં જાય. કેમ નથી શક્ય? સમજે ઠીક નથી? સમજાય છે? ભાઈ હું તો શુદ્ધ ચૈતન્મય એક પરમ જ્યોતિ જ સદા છું. હે આવ્યું ને જાયું નહી ભીનો એ ભી તો આખું દ્રય બતાવું. બચારે વસ્તુ બતાવી સમ્યક એકાંત ત્યાં જ જ આવે. સમ્યક એકાંત ચિન્મય જ્યોતિ બતાવ્યો ત્યાં જ આવે. હું ભાઈ ચિન્મય છું ને રાગમય છું એમ આવે દરેક સભામાં. અનિકાંત એમ કે થાય નિશ્ચય થી દ્રવ્ય શુદ્ધ ધ્રુવ ટીકાવ છે, એકાંત ધ્રુવ છે. વળી જ્ઞાન કથનચિત નિશ્ચય થી ધ્રુવ છે ને કથનચિત અધ્રુવ છે એમ આવે. એમ આવે નહી, એમ હોય શકે નહી, તો વસ્તુ સિદ્ધ થાય નહી. સમજાણું કઈ? આત્મા દ્રવ્ય ને પર્યાય, એમાં દ્રવ્ય દ્રવ્યાર્થિક નહી, દ્રવ્ય એકાંત નિત ને ધ્રુવ છે. દ્રવ્યાર્થિક નહીં નિત્ય પણ છે ને દ્રવ્યાર્થિક નહીં પર્યાય અનિત્ય પણ છે એમ આવે. એમાં એમ આવે બીજી વાત આવે. પર્યાર્થિક નહીં પર્યાય છે, પર્યાથી નહીં વળી પર્યાય પણ આવે ને ટીકાળી દ્રવ્ય પણ આવે એમ આવે. એસા કરતે હૈ માટે ચલતે હૈ. ભી તો આખું દ્રવ્ય બતાવું હોય પૂરણ ત્યારે એને કે દ્રવ્ય કેવું છે આખું કે કથનથી નિત છે ને કથનથી અનિત છે. પણ જયારે નહીં એક પરખાથી નહીં ને બતાવતું હોય તો દ્રવ્યાર્થી નહીં તો દ્રવ્ય નિત જ છે. સમજાણું કઈ? જ હોય છે આપણું આયુમાં આવે છે ને શ્રીમદમાં આવે છે. મારો માવી જન્મ કરી તો બીજી રીતે વાત છે. હા હે ને દેખો ને પણ પાઠ ક્યાં હે દેખો. સિદ્ધાંતો એમ દાત ચરિતી તચરિતે મોક્ષાર્થિ. આવું સિદ્ધાંત સેવો એમ કે છે અહીં તો આચાર કે સુચિન્મય એકમ એવો એવો છે ને એવો એક હી એક હી એક જ સમજાય છે? કાંઈ કે છે કે જે આત્માર્થી હોય આત્માર્થી કહો કે મોક્ષાર્થી કહો એને અમૃતચંદ્રાચાર્ય દેવ કુંકુંડાચાર્યના ગાથાનો સાર કહીને કહે કહેવા માંગે. અરે ધર્માત્મા એ ધર્મના અર્થીઓ એ મોક્ષના અર્થીઓ એ સિદ્ધાંત સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્મય એક પરમ જ્યોતિ જ સદાય છું. હવે આમાં જ આવ્યો ચૈતન્મય અભેદ આવ્યો
એક રૂપ આવ્યું, પરમપણું આવ્યું અને સદાય આવ્યું. કશું તો એક જ નહીં, શું શુદ્ધ આવ્યું? એક ચૈતન નહીં, રાગ આદિ નહીં, એક અનેક નહીં, પરમ ઉત્કૃષ્ટ જ્યોતિ જ એકાંત સદાય આવો છો. સમજાય છે? કઈ. અને હવે બીજો બો, આ જે ભિન્ન લક્ષણ વાળા પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ શુભ આદિ અશુભ વિકલ્પો જે છે એ આ આપ પછી એને વિદ્વાનતા છે. હા, મોક્ષ નો માર્ગ બાપુ અલૌકિક છે. સમજાય છે? આ જે વિદ્વાનતા છે, રાગ આદિ પુણ્ય પાપ ના વિકલ્પ શુભ શુભ રાગ છે ખરો, હે છે ત્યારે નિષેધ થાય ને, નોય નું નિષેધ શું કરવું? આ અને આ જે ભિન્ન લક્ષણ એટલે શું કહ્યું? ચૈતન્મય લક્ષણ વાળું મારું તત્વ શુદ્ધ એક પરમ જ્યોતિ સચિકાલ ચિકાલ ચિકાલ આવે છે. એની સામે ભિન્ન લક્ષણ મારા ચૈતન્ય લક્ષણ સિવાય જેટલા દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધના વિકલ્પો છે એ બધા ભિન્ન લક્ષણ વાળા. એક વાત એટલે એક હતું એની સામે વિવિધ પ્રકારના. સમજાણું? કઈ પોતે હતો શું ચૈતન્મય લક્ષણ વાળો, આ ભિન્ન લક્ષણ વાળા. હા, અશુદ્ધ છે, ભિન્ન છે અને એક રૂપ નથી, વિવિધ પ્રકારની પર્યાય છે. ભાવો કોઈ વખતે શુભ અસંખ્ય પ્રકારનો અશુભમાં આવેલો, શુભ કોઈ વખતે કઈ હોય, કોઈ દયાનો, કોઈ દાનનો, કોઈ ભક્તિનો, કોઈ એ ભિન્ન લક્ષણ વાળા. વિવિધના ભિન્ન ભિન્ન પ્રકારની પર્યાયો, જુદી જુદી જાતની અનેક પ્રકારની વિકારી પર્યાયો પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે શું? કેમ કેમ કહ્યું કે મારા સ્વરૂપમાં તો નથી પણ પર્યાયમાં પ્રગટ થાય છે. હા, સમજાય છે? કાંઈ આ પર્યાયો જે પ્રગટ શુભ દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ હોય તો મુખ્ય તો એ વાત લઈ, અશુભ તો ક્યાંય નહીં. એ આ જે વિવિધ પ્રકારના સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને શુદ્ધ એક સદાય ચેતનમય માનતો જાણતો અને એનાથી વિરુદ્ધના વિકલ્પો જેટલા શુભ અશુભના થાય એ ભાવો પ્રગટ તે હું નથી. આ હું ફોન, આ હું સવાલ હાલે છે કે નહીં? આપણે ભેદ જ્ઞાન બીજ વાત કઈક બધે બીજી રીતે ત્રીજી રીતે વસ્તુ તો પડતી ભીમ છે એ બતાવું કેમ? સમજાવું કઈ? આ જે ભિન્ન લક્ષણ વાળા અનેક પ્રકારના પર્યાયો છે, પર્યાય છે ના ભાવ, એટલે કે હું નથી. વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ છે એ સંકેત જે માને છે કે હું નથી. સમજાય છે? કઈ મારા માન નથી એ હું નથી. સંકેતી ચોથા ગુણતાની વાત આ તો આવે છે. સમજાણું? કઈ મુનિ છે એટલે મુનિ પણ આની મુખ્યતાથી વાત કરી છે, બાકી તો સમ્યક દ્રષ્ટિની જ વાત છે. ભલે ત્રણ કષાયના ભાવ રહ્યા પણ એ ભાવ વિવિધ પ્રકારના અને એ હું નથી. એ અત્યારે એ આ વાત નથી આમાં. આ સર્ષમાં એમણે ફક્ત એક ચૈતન્મય ની હારે અને પરદ્રવ્ય ની હારે મેળો વાટો આકાશ લીધો.
આકર્ષમાં જે નિર્મળ પર્યાય છે એને પરદ્રવ્ય અહીં નથી કહ્યું, અને 50માં તો નિર્મળ પર્યાય પરદ્રવ્ય કીધી છે. આપણે ચાલે છે માટે એટલો આમાં મેળ છે. બોલો, ચૈતન્મય હું સદાય છું, એક રૂપ એક થઈ ગયો, દરેક વસ્તુ થઈ ગઈ. હવે પર્યાયમાં જે રાગ આદિ અનેક પ્રકારના ઉત્પન્ન થાય, વિવિધ પ્રકારના, એ હું નથી. પણ એક સમયની પર્યાય નિર્મળ છે એ વાત અમારે, પણ એ આવી જાય એ ન્યાય. સમજાય છે? આ ચિન્મય વસ્તુ છું તો દ્રવ્ય થઈ ગયું, પર્યાય જુદી પડી રહી ગઈ છે. સમજાય છે? કઈ વસ્તુ અંતર્મુખ દ્રષ્ટિ કરતા હું એક ચિન્મય સદા જ્યોતિ પરમ સ્વરૂપ છું, ત્યાં તો પછી એ વસ્તુમાં પર્યાય આવી નહીં. એ તો એમાં એ નથી, પણ આ નિષેધ કરવો છો એવું વિકાર. સમજાણું કાંઈ મોક્ષ નો અધિકાર ની ગાથા છે ના ફળ, એટલે મોક્ષ નું કારણ વિકલ વ્યવહાર રત્નોત્તરી મોક્ષ નું કારણ નથી એ સિદ્ધ કરવું છે. ત્યાં જેટલા દયા દાન વ્રત શુભ ઉપયોગ આદિ હોય એ બધું મોક્ષ નું કારણ નથી, બંધ નું કારણ. ભારે કામ લાગે જગત ને વિતરાગ નું તત્વ હજી સમજણ માં લેવું કે આવું છે એ વાત માં મોડી થઈ પડી છે. સમજાણું કાય છે? અરે હું તો શુદ્ધ ચૈતન્ય એક જ પરમ જ્યોતિ સદાય છું, એ સિદ્ધાંત નું સેવન કરો, આ માનતા ને સેવો, એમ કે છે. સમજાણું કાય? અને આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો છે પ્રગટ થાય છે કે હું નથી, વિકલ્પો આવી છે કે હું નથી, કારણ કે તે બધા મને પરદ્રવ્ય છે. મારો પરદ્રવ્ય તો કરતા આવી ગયો, એ તો આ ગયા ને. ચાર પર્યાયો છે મોક્ષ માર્ગ નું, પર્યાય પરદ્રવ્ય, કારણ કે સ્વદ્રવ નહીં તે પરદ્રવ, સ્વભાવ નહીં તે પર સ્વભાવ, સ્વસ્વભાવ ઉપાધિ તો પર સ્વભાવ, એમ બે. સમજાવવાનું કઈ અંતર્મુખ ભગવાન આત્મા બહિર્મુખ ના લક્ષ્ય થી છૂટીને અંતર્મુખ ના લક્ષ્ય જાય છે ત્યારે તો ચિન્મય જ વસ્તુ એક દ્રષ્ટિમાં હોય છે, અને સામાન્ય તરફ દ્રષ્ટિ ગઈ આમ બહિરાત્મ થી અંતર્મુખ ગઈ એટલે સામાન્ય એક જ ચિન્મય છું એ સિદ્ધાંત એમ કહે છે મૂળ, કારણ કે એનું શરણ છે એને આશરે નિર્મળ પર્યાય મોક્ષ ની નવી પ્રગટ થાય છે. સમજાણું કઈ? એકાંત છે રે, એકાંત એમ કે વ્યવહાર થી પણ કઈક લાભ થાય તો એમ કહો તો અનેકાંત કહેવાય, કારણ કે વ્યવહાર ને સાધન કહ્યું છે ને પંચાસી કાય માં પરમાત્મા પ્રકાશ માં કૃપલે ઠેકાણ કહ્યું, સંગ્રહ માં ધામ માં છટાળા હેતુ નિયત નો હોય આપે કે નહીં, નિયત ના નિશ્ચય નો વ્યવહાર હેતુ છે, કારણ છે, સાધન છે, એ બધી વાત નિમિત્ત શું છે એમ જ્ઞાન કરાવવા, વ્યવહાર નહીં એ સાધન, વ્યવહાર નહીં એ હેતુ, વ્યવહાર નહીં એ કારણ, એટલે અસદભૂત નહીં એ તે બધું કારણ કહેવામાં. ભારે કામ
જ્ઞાન નો અર્થ જુદી વાત છે, અહીં તો આદરણીય અને એ પણ ની વાત છે. અહીં તો જ્ઞાન તો ગઈ તો કે હા છે, રાગ છે નથી, એ તો જ્ઞાન કર્યું. જ્ઞાન માં એ છે, હું નહીં ફર્ધર છે. બે ક્યારે થાય? એ પણ એક વસ્તુ તો છે ને, શું ઉપયોગ વસ્તુ છે કે નહીં? હે ને હે, પણ એ બુદ્ધિ છે, એ પરદ્રવ્ય તરીકે છે. અહીં તો વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ નહીં, પરદ્રવ્ય. અહીંયા તો ચોખું કહી દીધું, આ 50મી ગાથામાં તો નિશ્ચય મોક્ષ માર્ગ ની પર્યાય ને પણ પરદ્રવ્ય. એક ડગ નું આગમ થઈને આ નિમસાર માં છે, સમજાવું કઈ? અહીં તો આદેશ કરે છે આચાર્ય, જૈન સારા જૈન દર્શન નો સાર એમ સેવવો હોય તારે તો આમ સેવન કરો, આદેશ કરે છે. હે, કે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારની પર્યાયો થાય છે, એ પર્યાય વિકલ્પાદી, તે હું નથી, આ હું છું, આ હું એના મને કામ થયું. આ ચૈતન્ય છું, આ હું એ મને કામ થયું. બે છે પણ આ હું છું, આ હું એવી રીતે એને કામ છે. બે હું છું એમ નહીં, બે નું જ્ઞાન કરે પણ આ હું છું એવું જ્ઞાન, આ હું નથી એવું જ્ઞાન. સમજાણું કઈ? જેને વ્યવહાર રત્નત્રય ને સાધન કહ્યું, સાધનું સાધન કહ્યું, નિશ્ચય નું કારણ કહ્યું, નિશ્ચય નો હેતુ કયો, સમજાય છે કઈ? નિશ્ચય નો ઉપચાર માર્ગ કયો, પુરુષાર્થ સુધી પયાજનો ઉપચાર, એ બધો હું નહીં. અહીં તો એમ કે છે સુમરણજી, એસી વાત, હું જ્યાં છું ત્યાં એ નથી, એ જે છે ત્યાં હું નથી, એમ કે છે. લક્ષ્ય નિકાંત માં ક્યાં લેવું છે? લક્ષ્ય તો એકાંત નું થયું ત્યારે ને એકાંત નું જ્ઞાન થાય. હું સદા ચિન્હમાં એકરૂપ છું એવું દ્રવ્ય નું જ્ઞાન થતા, પર્યાય નું જ્ઞાન, દ્રવ્ય નું જ્ઞાન થતા થાય છે. ત્યારે કા છે એ હું નથી એવું જ્ઞાન ના થાય. સમજાણું કઈ? કંદવે સમજાય છે કે નહીં? આ હજુ તો માત્ર ઓલામાં તો ક્યાંય નહોતું, જૂની રૂઢિમાં. આવો માર્ગ, પવિત્ર માર્ગ સનાતન, પણ લોકોને કાને પડે ને બધા, અને આગ્રહમાં એમ એમ જિંદગી હાલી જાય. એ તો પીડીને જે મનુષ્યપણું મળ્યું નથી એને નિરર્થક છે, એમ આને મનુષ્યપણું મળ્યું તો નિરર્થક છે. સમજાણું કઈ? ત્યાગી થાય બહાર થી તો પણ એ નિરર્થક મનુષ્યપણું છે, કારણ કે વસ્તુ છે એ દ્રષ્ટિમાં તો આવી નથી, અને દ્રષ્ટિમાં લાવવી જેવી આ છે આ નહીં એ વાત હજી જ્ઞાનમાં આવી નથી. સમજાણું કઈ? બધાય મને વિવિધ પ્રકારના ભાવો તે પ્રગટ થાય છે એક વાત છે, તે હું નથી પણ એ બધા પરદર છે. વાતો સમયસાની વાત છે, ખબર સમયસાનો છે.
એક 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 કૌશે ને એક એક ગાથા એ આખું ભેદ. એને કોઈ બાજુ જાદુ વાંચવું ને જાદુ વિચારવું પડે. બધાએ મને પરગ્રહ છે. હવે 50મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકા મુનિરા શ્લોક છે. પોતે પદ્મી પોતે કહે છે, નહી અસ્માકમ સુરજીવાસ્તિકાયા અન્ય સર્વે પુદ્ગલ દ્રવ્ય ભાવાત ભાવા ઇથમ વ્યક્તમ વક્તિ યત્ત વેદી સિદ્ધિ સોયમ યાતિ તમ અપવમ. કે છે ઓહો શુદ્ધ જીવાસ્તિકાય થી અન્ય દ્રવ્ય તું શુદ્ધ જીવાસ્તિકાય અસ્તિકાય લઈને અસંગ પ્રદેશ ભેગું લેવું છે. શોધ જીવ અસ્તિકાર અસંગ પ્રદેશ અનંત ગુણ નો પિંડ એવી જે શુદ્ધ જીવાસ્તિકાય તે હું અન્ય જે અન્ય એવા જે બધા પુદ્ગલ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. ઠીક 50 ગાથાના કૌશમાં ને એનો કાઢી ને કાઢી ઉત્પાદન ઉત્પાદન થાય છે કે મારા પરિણામ છે. મારા ને એમ કીધું છે ને, મારા નહીં હું નહીં આમ ને કીધું. સમજાવું કઈ, જેમ કે કર્મ ને શરીર માંથી કઈ આત્માની ધર્મ પર્યાય આવતી નથી, એમ પુણ્ય પાપ ના વિકલ્પ છે એમાંથી પણ કઈ ધર્મ ની પર્યાય નવી આવતી, તેમ ધર્મ પર્યાય પ્રગતિ છે એમાંથી ધર્મ ની નવી પર્યાય આવતી નથી. માટે ત્રણેય ને પરદ્રવ્ય કહી દીધા. અમે જાણું કઈ શું કહ્યું, એટલે શું કહ્યું, પર્યાય માંથી પર્યાય જેમ જળ માંથી પર્યાય ત્યાં શરીર માંથી કઈ સંકેત દર્શન થયું ને પછી ચારિત્ર ની પર્યાય ત્યાં શરીર માંથી આવે, અને કર્મ માંથી આવે રાગ માંથી આવે, સર પર્યાય થઈ છે સમ્યક દર્શન એમાંથી ચારિત્ર પર્યાય આવે. એ અપેક્ષા એ જળ પરદ્રવ રાગ પરદ્રવ ને એક સમય ની પર્યાય પણ પરદ્રવ, ત્યાં નવી પર્યાય નીકળવા માટે ત્રણેય હરખા. સમજાય છે કે આમાં દ્રવ છે પર છે, એક અંશ છે કે પરદ્રવ વ્યવહાર છે, વ્યવહાર છે અસત્ય છે, અસત્ય તે પોતાની અપેક્ષા દ્રવ છે એ સચ્ચા છે, સોની અપેક્ષા સચ્ચા છે. હે રહી ગઈ આખું સત્વ જોડું છે આપણું, એક સમય નો અંશ કે નહીં, જેને આશરે વિકલ્પ ઉઠે છે એને આશરે નવી પર્યાય પ્રગટ થતી નથી. બે વાર મોક્ષ માર્ગ ની પર્યાય પ્રગતિ એને આ સલક્ષ કરવા આશ્રય તો વિકલ્પ ઉઠે, નિર્વિકલ્પ નવી પર્યાય પ્રગટ એને આશ્રય થાય નહીં. જેમ મારે તો શરીર પર દ્રવ છે એની પર્યાય પણ એ અપેક્ષા એ નવી પર્યાય એને આશ્રય થતી નથી, અને એનો આશ્રય કરવા જાય તો નવી પર્યાય રાગની થાય. રાગ થાય આદર કરે રાગ થાય, પણ ધર્મ ની પર્યાય નવી થતી પર છે. સમજાણું કઈ
अपेक्षा के उत्पाद विनश्वान करिकाल अपेक्षा विनश्वान गोले एटले व्यय थाय पूरा शोषण थाय મને કહ્યું કે પૂદ ગ પૂદ એટલે પુરા એટલે ઉદય ઉત્પાદ અને ગ એટલે વ્યય જેમ પૂદ ગનો અર્થ એવો છે એવા ઉત્પાદ વયનો એવો અર્થ છે વિકાવી દ્રવ નહી માચે તેને પુદગત દ્રવ કહેવામાં શોધ જેવાસ્તી કાય થી એકનું દ્રવ ધ્રુવ એમ એ સ્વરૂપ મારું એમ અને એવા જે બધા પુદગલ દ્રવ ના પર્યાયો છે તે ખરેખર અમારા નથી. આમ જે તત્વેદી સ્પષ્ટપણે જાણે છે કહે છે એનો અર્થ તો કથન છે કથન. એમ જે તત્વવિધિ સ્પષ્ટપણે માને છે જાણે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. શું કહ્યું? શુદ્ધ જીવાસ્તિ કાય થી શુદ્ધ જીવ અસ્થિ અને કાય કે અસંપ્રદેશ વસ્તુ શુદ્ધ 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 ધ્રુવ એનાથી અન્ય એવા જે બધા ઉદ્ગળ દ્રવ્યની પર્યાયો તે ખરેખર અમારા નથી. આમ જે તત્વવેદી વેદી થઈ પર્યાય થઈ તત્વ જે ટીકાળી ધ્રુવ જીવાસ્તિ કાય એનો વેદનારો સ્પષ્ટપણે જાણે છે પ્રત્યક્ષ જાણે છે એમ કે કઈ સમજાય છે કઈ વ્યક્તમ છે ને એમ સ્પષ્ટપણે કહે છે. કહે છે તો વાંધ છે પણ ખરેખર તો પ્રેમ માને છે પ્રણમે છે એમ એનો અર્થ છે. સમજાણું કઈ તત્વવિધિ જે સ્પષ્ટપણે પ્રણય તો વેદી થયો નહી પ્રણમે જ છે. ભગવાન આત્માના શુદ્ધ જીવ સ્વરૂપ જીવાત્મિક સ્વરૂપ કે હું એવી દશા હું એનું તો પર્યાય નક્કી કર્યું ને નક્કી તો પર્યાય કર્યું ને એ પર્યાય નું વેદન થયું. શુદ્ધ જીવ છું શુદ્ધ જીવાસી કાય છું પર આનંદ નું ધામ છું એવું જે આનંદ નું ધામ છું એવી જે નિર્ણય થઈ પર્યાયમાં એ પર્યાયમાં આનંદ નું વેદન આવ્યું. જે પર્યાય નિર્ણય કર્યો હું તો ધ્રુવ છું. નિર્ણય તો પર્યાય કરે છે ને ધ્રુવ ક્યાં નિર્ણય કરે છે? જે પર્યાય એમ નિર્ણય કરે છે સમગ્ર આવા ધારણા તો પર્યાય માં ચાલે છે ને ધ્રુવ માં ચાલે છે પણ એ વિચાર નું અવલંબન ધ્રુવ છે. આ ધ્રુવ થી મારું ધ્રુવ છે એમ જે પર્યાય નિર્ણય થયો એમ પર્યાયમાં જે ભાવ આવ્યો ત્યારે તત્વ વેદી થયો એ તત્વની વ્યક્ત અવસ્થા એનું વેદનમાં આવી ગઈ. તે આ રીતે જે હું ત્રિકાળી શુદ્ધ જીવાસ્તિકાય છું એમાં સમ્યક દર્શન આવ્યું
એમાં શૂન્ય જ્ઞાન આવ્યું, એમાં ઠેરવ ચારિત્ર પણ આવ્યું. જાણું કાંઈ હા, શુદ્ધ જીવા સ્વીકાર વસ્તુ દ્રઢ ધ્રુવ 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 ધામ એ હું છું, હું છું. એમાં દર્શન આવ્યું, જ્ઞાન આવ્યું, તત્ત્વજ્ઞાન આવ્યું. એટલે ત્રણનો વેદનારો, ત્રણનો વેદનારો એટલે પરિણમુખ્ય નો અર્થ વેદનારો છે. એ સ્પષ્ટપણે વેદે છે કે તે અતિ અપૂર્વ, એ આ એને મુક્તિ અલ્પકાળમાં થવાની છે. એમ કે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે, મહામુક્તિને અલ્પકાળમાં. દેવથી તો મુક્તિ થઈ ગઈ દ્રષ્ટિમાં, સમજાણું. વસ્તુ છે એ તો મુક્ત સ્વરૂપ છે, કેમ જીવાસ્તી કાયા હું છું એ તો મુક્ત છે દ્રષ્ટિમાં, તો મુક્ત થાય, મુક્ત થાય, મુક્ત તત્વ દ્રવ્યમાં દ્રષ્ટિમાં આવ્યું. એટલે મુક્ત છું જીવાસ્તી કાયા છું એ તો પર્યાયમાં વેદાણું ને, સમજાય છે કાંઈ. હા, દ્રવ તો દ્રવ રહ્યું, દ્રવ્યમાં વેદન માં ક્યાં આવે છે? આ હું છું, રાગ આદિ નહીં, વ્યવહાર આદિ નહીં, આ છું. એમ અંદર શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતા થઈ એવું જે મોક્ષનું માર્ગનું સ્વરૂપ, તત્વનો વેદનારો, તત્વનો અનુભવનારો થયો, તે અતિ અપૂર્વ અલ્પકાળનો અતિ અપૂર્વ આનંદ, આનંદ આનંદ પૂર્ણ આનંદ એવી જે મુક્તિ તેને પામે છે. પર્યાયમાં મુક્તિને પામે છે એમ કે છે. આ કારણે તત્વ વેદી છે એનાથી મુક્તિને પામે છે. બોલો, વ્યવહાર વચમાં રાગાદી આવે માટે મુક્તિને એનાથી પામે છે એમ. માતાજી છે અત્યાર સુધી માન્યું, એને ધોઈ નાખો, પાટી ધોઈ નાખો, બરાબર. નિશાળમાં એવું વાત, છોકરાને પેલી તો લખવાનું બહુ નતું, પેન સ્લેટ સ્લેટ ને એક ડાબી રાખાતી ડાબલી, એમાં પૂતું રાખે કપડાનું, ભીનું ભીનું કપડું વાંચતા નહીં તે વખતે, ખબર છે. પછી લખાઈ ગયો હોય તો ભૂંચી નાખ્યું, પોતું પોતું ફેરી ગયું, પોતા હે ને પોતું કે તેવું ડાબલી એક નાની હોય, એમ પેલાની માનતા હોય ને પોતું ફેરવી નાખો તો આમ બે છે. વલનજી એક એક વાંચતા અજ્ઞાની ની ફેર છે, એક વાત નું અજ્ઞાની ને અજ્ઞાની ને મેળ નથી, અથડામણ ગુભી થાય છે. ઓહો, સ્પષ્ટપણે તત્વને ભેદે છે, પ્રત્યક્ષપણે જ્ઞાન આનંદ પરિપૂર્ણ છું એવું શ્રદ્ધું જાણ્યું ને અનુભવ્યું, એને તો અલ્પકાળમાં મુક્તિ થવાની છે, એની સિદ્ધિ તો અલ્પકાળમાં છે. જાણું કાંઈ, એટલે ઉપાય પણ સાથે કયો, મોક્ષનો ઉપાય આત્મા ત્રિકાળી નાયક છે તેની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા, તે મોક્ષનો ઉપાય. આ વ્યવહાર રત્નંતરી, વ્યવહાર રત્નંતરી ઘણા ઘણા ટાંકલા પુરસ્કાર સિદ્ધિ પણ આવે છે ને, બે નાથી મોક્ષ પામે છે નીચે નો વ્યવહાર, એ તો પ્રમાણ જ્ઞાન કરે મારા ગીરી ગાથા આવે પુરસ્કાર સિદ્ધિ પામે એ નાખે લોકો, પરમાણુ જ્ઞાન કરાય
આખી મુક્તિનો ઉપાય તો એક જ છે, આ તત્વનું વાસ્તવિક નાયક તત્વ, વસ્તુ તત્વ, એની દ્રષ્ટિ થતા, એનું જ્ઞાન થતા, એમાં રમણતા આવતા, આનંદ અને શાંતિનું વેદન આવે, એ મોક્ષનો માર્ગ છે. હા, એ મોક્ષના માર્ગે અતિ અપૂર્વ સિદ્ધિને પામશે, એમાં કઈ શંકા છે? સમજાણું આમાં પચાસ થઈ પાંચ રહી. પાંચ ગાથા વિવર્ય વિનિવેશ વિભજ્ય સદનમ એવ સમતમ સંશય વિમોગમ વિભજ્ય હોદી સનાનમ ચલ મલન મલિન અગાધ અગાધ તત વિભજ્ય સદનમ એવ સમતમ અધિગમ ભાવો નાણમ હે ઉપાધિ તથાણમ સમત સનિમિતમ જીણ સુતમ તત જાણ્યા પૂરિતા અંતર હેયુ ભંડા દૂષણ મોહત કૈપહુદી સમતમ સન્માનમ વિજય મોખ સહોય સોંકરણ વ્યવહાર નિચયેન દૂત મહાચરણમ પ્રવક્ષામિ વ્યવહાર નહીં કરીતે વ્યવહાર નહીં હોદી તવ ચરણમ નિચય નહીં કરીતે તવ ચરણમ હોદી નિચય દો. સદ્ધાન વિપરીત યદિ નિવેશ વિહીન તે સંયતત્વ છે સંશય વિમોહ વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સંયક જ્ઞાન છે ગાઢપણા રહી સદ્ધાન તે સંયતત્વ છે આ દેય હેય પદાર્થનો અવબોધ સંયક જ્ઞાન છે જેનો સૂત્ર સમર્પિત હેતુ છે ને સૂત્ર જ્ઞાતા પુરુષ ગે તે જાણ અંતર હેતુ ક્ષયાદિક જેમને સંયક તો સંયક જ્ઞાન તેમજ ચરણ મુક્તિ પંથ છે તેથી કહીશ હું ચરણ ને વ્યવહાર ને નીચે વળી વ્યવહાર નહીં કરી ચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે તપ હોય છે નિશ્ચય થતી ચારિત્ર જા નિશ્ચય નહીં પેલા ગાથાનો અર્થ કરીએ અનુયા કારણ કે આ ગાથા પકડાયેલી ગાથા છે ત્રેપન ની ગાથા છે ને એ તકરારી ગાથા છે ગાથા કઈ તકરારી હોય પણ એના ઊંધા અર્થ કરનારા હોય છે એનો અનુયાત વિપરીત અભિનિવેશ એટલે અભિપ્રાય આગ્રહ રહી સિદ્ધાંતીય સંકિત છે રહેવા હવે આ સંકિત ની વ્યાખ્યા છે વિપરીત અભિનિવેશ રહી સિદ્ધાંતિ સંકલ્પ છે સંશય વિમ વર્જિતમ સંશય વિમ રહી જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે એ પણ વ્યવહાર છે ચળતા મલિનતા અને અગાઢતા રહી સિદ્ધાંતિ સંકેત છે એ પણ વ્યવહાર છે હે અને ઉપાધિ તત્વોને જાણવાનું ભાવ તે શૂન્ય જ્ઞાન છે એ પણ વ્યવહાર છે સમજાણું કઈ હવે આ ગાથાનો શૂન્ય તત્વનું નિમિત્ત જીન સૂત્ર છે સમ્યક દર્શન પામે છે તે જીવને સર્વજ્ઞાની વિતરાગની વાણી તે નિમિત્ત છે
અને સ્પષ્ટ ન્યાય કા પુરુષા, કે જીન સૂત્રના જાણનાર પુરુષોને સમ્યકત્વના અંતર હેતુ કયા છે? શું કે છે? સમ્યક દર્શન તો સ્વદ્રવ્યને આશ્રય પ્રાપ્તિ. હા, એ તો પહેલી વાત ખૂબ દ્રઢ કરીને નિમિત્ત કોણ એનું જ્ઞાન કરાવે છે? સમજાણું કાંઈ? સમ્યક દર્શન તો સ્વદ્રવ્યને આશ્રય જ પ્રગટ. હા, એ તો ખૂબ જોરથી લીધું પર્યાય ને પદ્રવ્ય ગણી નાખીને. સમજાણું કાંઈ? ભાઈ આવ્યો ત્યાં જ્ઞાન કરાવે છે એને, કે છે કે સમ્યક દર્શન ની પર્યાય ની પ્રાપ્તિ તો દ્રવ્યને આશરે થાય છે, નિશ્ચય અખંડ આનંદ પરિપૂર્ણ. એ તો ઘણું વાત આવી ગઈ. પર્યાય ને આશરે નહીં, વિકલ્પ ને આશરે નહીં, નિમિત્ત ને આશરે નહીં. ધ્રુવ સ્વરૂપ તેનું ધ્યેય બનાવીને પર્યાય પ્રગટ થાય સમ્યક દર્શન, એને મોક્ષ માર્ગ નો એક અવયવ કહેવામાં. તો એ સમ્યક દ્રષ્ટિને નિમિત્ત કોણ હોય? કે વિતરાગ નિવાની નિમિત્ત હોય. આવો ઉપદેશ આ રીતે હોય વિતરાગ નિમિત્ત. સમજાય છે? વિતરાગ ની વાણી જેમાં વિતરાગ પણ બતાવે, એ રાગ થી લાભ ન બતાવે, નિમિત્ત થી લાભ બતાવે, અને એ વિતરાગ ની વાણી. લાભ બતાવે તો વિતરાગ ની વાણી ક્યાં રહી? કે છે પાઠ એવો છે, જો કે જે સંકેત નું નિમિત્ત આ નીચે સંકેત છે. પેલા હજી વ્યવહાર સુધી ની વાત હતી. નિશ્ચય સંગક જે આત્માનું દર્શન, આત્મા અખંડ પૂર્ણાનંદ એને આશ્રિત થતું સંકેત, એ વિતરાગ ની વાણી એમાં નિમિત્ત હોય. કારણ કે વિતરાગ ભાવ આત્માને આશ્રય પ્રગટ કર્યો છે, અને એની વાણીમાં આત્માનો આશ્રય લેવો એ વાત એને આવે છે. વિતરાગ ની વાણી વિતરાગ પણ બતાવે છે. વિતરાગપણું એટલે નિમિત્ત અને વિકલ્પની અને પર્યાયની ઉપેક્ષા કરી અને દ્રવ્યની અપેક્ષા કરવી, એવું વિતરાગની વાણી બતાવે. એવી વાણી અન્યમાં જૈન સિવાય પરમેશ્વર સિવાય જે હોય જાણું કાંઈ. સમ્યકત્વનું નિમિત્ત જીન સૂત્ર છે, અને જીન સૂત્રના જાણનાર પુરુષો એ સંકેતી અને જ્ઞાની પુરુષો સંકેતીને પામનારને અંતરંગ હેતુ કયા છે? વાણી બાય નિમિત્ત છે, અને આ એનો અભિપ્રાય છે. એ અંતરંગ નિમિત્ત કહેવામાં આવ્યો છે. કર્મ ગ્રંથમાં દર્શન નું આદિ નો અંતરંગ કારણ છે એ આની વાત નથી. એવો આંખમાં કરે છે પંડિત લોકો. જીન સૂત્ર ના જાણનાર પુરુષો ને એટલે સંકેત થનાર ને, જે જીન સૂત્ર ના જાણનાર જ્ઞાની છે, તે સંકેત ના અંતરંગ હેતુ છે. વાણી છે તે બાહ્ય હેતુ છે, અને જ્ઞાનીનો અભિપ્રાયનો અંતર્ભાવ તે જ્ઞાન સંકેતીને છે તો એ બાય, પણ ઓલી વાણીની અપેક્ષા એના અભિપ્રાયને અંતરંગ હેતુ કહેવામાં. સમજાણું કાંઈ? આ રીતેથી હવે આ લઈ છે ને
પંચાસ્ત્રીની 148 ગાથામાં આત્માનું ભોગ જે સંપે છે અને જે કસાય છે એ બે તો એની પર્યાય જીવની છે, છતાં ત્યાં એમ લીધું છે કે જોગ છે તે બાહ્યતુ છે અને કસાય તે અંતરહેતુ છે, બંધના એમ લીધું છે. પંચાસ્તી કા એની 148 ગાથા સમજાય છે? કાંઈ છે તો એની ને એની પર્યાય, જોગ કંપન વિકારી અને રાગ વિકારી પર્યાય, પણ કંપન છે એ બાય નિમિત્તે એને કહેવામાં આવ્યું છે અને કસાય ને અંતમ હેતુ કહેવામાં એમ. યા છે તો બે બાય ખુલી છે એની પર્યાય, છતાં એના બે ભાગ પડ્યા એમ. આ છે તો બાય, પણ સંકિતિ પામનાર ને વિતરાગની વાણીનું નિમિત્ત બાય હેતુ છે અને એમનો કહેવાનો આશય જે વિતરાગ ભાવ છે એ એને અંતરંગ નિમિત્ત થાય છે. હે, અંતર હેતુ પર આવ્યું અને અંતરંગ હેતુ પણ બીજાનો, એને અંતર હેતુ આને કહેવાય. આમ સંકિત પામવાનો અંતર હેતુ તો નિશ્ચય નો સ્વભાવ નો આશ્રય એ અંતર હેતુ છે, પણ આ વાણીની અપેક્ષા એ બાય નિમિત્ત માં વિતરાગની જ વાણી એને હોય કાને. અજ્ઞાની સર્વજ્ઞ સિવાય પરમેશ્વર વિતરાગ દે ત્રિલોકનાથ, પછી એની વાણી ભલે મુનિ કહે સંકિતી કહે સમજાય છે, પણ વિતરાગની વાણી હોય જઈને સમજાય છે. કાંઈ એને કલ્પિત શાસ્ત્રો બનાવ્યા વિતરાગ ને બાને, એને એ નિમિત્ત હોય શકે નહીં સંગત બને એમ કે છે. એવી વાત છે, આ પક્ષ ને કેવો વસ્તુનું સ્વરૂપ એવું છે જાણું કાંઈ, કેમ કે એને કાને એ એના સંસ્કારમાં કાને એ વાત પડે છે કે આત્મા અખંડ આનંદ પૂર્ણ છે તેનો આશ્રય લે, એ પરની ઉપેક્ષા કર, સ્વની અપેક્ષા કર, એવી વિતરાગની વાણીમાં બારે અંગમાં આવે છે. એ વિતરાગ સિવાયની વાણીમાં એવું આવે ક્યાંય, ગડબડ ગડબડ થી આવી ના રહે નહીં. કાં તો રાગ થી લાભ મનાવે, કાં પર્યાય થી આશ્રય કરે લાભ મનાવે, કાં નિમિત્ત થી લાભ મનાવે, એ વિતરાગની વાણી નહીં. આ વ્યવહાર થી નિશ્ચય ને લાભ મનાવે એ વિતરાગ ની વાણી નહીં. દેવલજી ભૂલે તો જે સૂત્રો ભગવાન ના નથી અને એને ભગવાન ના કલ્પ્યા અને માન્યા એ સંકિત પામનાર ને એ નિમિત્ત ન થાય એમ કે છે. બીજું એ કેનારા જે છે એ પણ સંકિત ને પામનાર નિમિત્ત થાય નહીં. હા 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 હા, આ તો પેલા એમને પ્રશ્ન લખ્યા પતા જો આપણા સંદર્ભ માંથી જો આમ નીકળે મારે ફેરવું નથી. પણ હવે એ 50 પ્રશ્ન કર્યા તમે એમ ના થાય. હે 50 રાખીને એ સમજે આચાર્ય ને પ્રશ્ન કરેલા 50 એકાદ જવા આપ્યો તને કોઈ આવા પ્રશ્ન ઉત્તર આપણા માંથી મળે તો મારે ફેરવું મટે. આપણા માંથી જો મળે મારે ફેરવું મટે સમજ નહી તો મારે ફેરવું.
મોપડાના તપાસનારા તો ઓડિટર સમજ અમે ઓડિટર નો કર નાખ્યો બાપુ વિતરાગની વાણી જે પરંપરા સર્વજ્ઞ પરમેશ્વર થી સંતો એ ગ્રહી છે જ્ઞાન કર્યું છે એ સંતોની એ જ્ઞાનીની વાણી સંકિત પામનારને બહાર નીકળે છે અને એ જ્ઞાનીનો અભિપ્રાય એ અંતરંગ હેતુ છે કારણ કે તેમને દર્શનોના ક્ષયાદી છે કોને પંડિતજી કોને દર્શનોનો ક્ષય થઈ કોને ક્યાં કરતે વર્ષ દેખો કોને સંકિત પામનાર ને કે સંકિત પામવામાં નિમિત્ત હોય એને નિમિત્ત કરો હું પણ ઇસકો જ્ઞાની જ્ઞાની જે છે એ સમ્યક દર્શન પામવામાં એની વાણી નિમિત્ત છે અને એનો અંતરંગ અભિપ્રાય નિમિત્ત છે કોનો કે જે જ્ઞાનીને દર્શનનો ઉપસમ સોપસમ ક્ષય થયો છે તે જ્ઞાની પામનારને દર્શનનો અંતરંગ ક્ષય થાય માટે એમ નહીં પટ્ટી વાત છે આ વાત સમજીને બરાબર કરજો નહીં તો એમાં ગોટા મોટો ગોટો છે એમાં ગોટો થયો ને એને સમજવાનો છે જેમાં પાછળ છે ને એ લોકો એમ કરે સર કે જીન સૂત્ર જાણનારા પુરુષો નિમિત્ત છે અને સંકિત પામનારને દર્શનમાંનો ક્ષય પ્રવૃત્તિ તેમને દર્શનવાદીના ક્ષયનો અંતરંગ કારણ પામનારને છે એને કહે છે એમ નથી આ સંકિત પામનારને જે બાઈ સૂત્ર નિમિત્ત છે કહેનારા સૂત્ર એ કહેનારાનું જે સંયમ દર્શન છે એ કેવું છે એનું કે એને દર્શનનો ઉપસમ સોક્ષમ થાય કેવો છે એવો એનો અભિપ્રાય ઓલાને અંતર હેતુ કહેવામાં આવે છે અટપટી વાત હા કારણ કે કર્મ ગ્રંથમાં એમ આવે સંકિત પામનારને અંતરંગ હેતુ દર્શનનો ઉત્સંગ સોક્ષમ થાય એ અહીં વાત નથી આવે છે ને તો એક દૂસરી વાત છે ત્યાં તો કરો અહીં તો ધર્મી જીવ ધર્મને પામનારને નિમિત્ત કેવું હોય કે એક તો એની વાણી વિતરાગે કહી એ વાણી એ નિમિત્ત બાય નિમિત્ત કહેવામાં આવે અને એમનો જે અભિપ્રાય છે એ ધર્મી પામનારને અંતર હેતુ કહેવામાં આવે છે તો બાય પણ ઓલી વાણીની અપેક્ષા એ અને અંતર હેતુ ઉપચારથી કહેવામાં આવ્યો અને અંતર હેતુ જેને થયો એને આ દર્શન મોક્ષ ઉપસમ સહાયક હોય એમ નહીં પણ જે નિમિત્ત અંતર હેતુ કહેવામાં આવ્યો એવા જે જ્ઞાની જે આને અંતર હેતુ કહેવામાં આવ્યો એવા જ્ઞાનીને દર્શનવાદીનો એને ક્ષયને ઉપસમને સહાયક વર્તો હોય તો તે એનો અભિપ્રાય બીજાને નિમિત્ત થાય અને વાણી અને બાય નિમિત્ત વાણી અંતર તો નહીં અભિપ્રાય અંતર વાણી તો એ ઠીક વાણી પણ એ જે જ્ઞાની ને ધર્મી ધર્મ પામનારને જે નિમિત્ત થાય તે નિમિત્ત કેવું છે એમ કે છે એક તો એની વાણી વિતરાગ વાળી છે અને એક તો એનો અભિપ્રાય માં સંન્યક દર્શન ઉપસમ ક્ષય કે ક્ષય થયેલું છે નિમિત્તમાં જીન સૂત્રના જાણનાર પુરુષો એમ કહ્યા છે એને કહેવા સમજાણું કાય એની વાત એ અભિપ્રાય ની વચ્ચેની વાત એ તો ઠીક
પણ અભિપ્રાય વાળો જીવ એને આ દર્શન મોહનો ક્ષોભ સંક્ષેપ ની વાત છે, પામનાર ને દર્શન મોહનો ક્ષોભ છે એમ અહીંયા વાત નથી. સમજાનું કાંઈ, કારણ કે તેમને દર્શન મોહના ક્ષયાદી છે માટે તે બાય નિમિત્ત અથવા અંતર હેતુ કહેવામાં આવે છે. નહીતર તો અંતર હેતુ નિમિત્ત પણ નહીં ઉચ્ચાર થાય અને એની વાણી પણ બાય હેતુ પણ થાય. મિથ્યા દ્રષ્ટિ જીવ છે એની વાણી જ્ઞાન પામવાને બાય નિમિત્ત પણ નથી અને એનો અભિપ્રાય અંતર હેતુ પણ નથી. પ્રાપ્તિ હો જાય નહીં, પ્રાપ્તિ હોય હોવો બીજાને નિમિત્ત થાય એમ કે છે. ફેરે મોટા ભાણા ફેરે એવી